बात करिए राजकोटनी, राजकोटमां सतत कोरोना केसोनी संख्या वधी रही छे। आ तमामनी वच्चे तंत्र पण हवे सजाग बन्युं छे अने आ सजागताना भागरूपे राजकोटमां आवेला लक्ष्मीनगर खाते फेरियाओनुं टेस्टिंग हाथ धरी देवामां आव्युं छे। लक्ष्मीनगर खातेना तमाम फेरियाओ के जेनुं टेस्टिंग करवामां आवी रह्युं छे, मनपा द्वारा संक्रमण अटकाववा माटे आ टेस्टिंगनी प्रक्रिया हाथ धरवामां आवी छे, जेमां शाकभाजीना फेरिया अने डिलिवरी मेनूना टेस्टिंग करवामां आवी रह्या छे। मनपा द्वारा आ टेस्टिंग झुंबेश हाथ धरवामां आवी छे। संवाददाता मयूर सोनी जोड़ाया छे। मयूर, राजकोटमां एक तरफ केसोनी संख्यामां सतत वधारो, बीजी बाजु मनपा एक्शनमां फेरियाओनुं टेस्टिंग। बिल्कुल, 15 दिवस माटे जे प्रकारे कोरोना नो ग्राफ घट्यो हतो त्यारबाद एकाएक उछाळो आव्यो छे, हवे तेने लईने महापालिकाए टेस्टिंग शुरू कर्युं छे। हुं तमने सीधा दृश्य ज बतावा मांगीश। आ छे राजकोटना लक्ष्मीनगर खातेनो हॉकर झोन, के ज्यां मोटी संख्यानी अंदर वेली सवारथी लोको खरीदी माटे आवता होय छे, कारण के आ विस्तार छे तेनो केटलोक भाग पછાત छे, मध्यम वर्गीय, त्યાંથી મોટી સંખ્યાની અંદર ખરીદી થતી હોય છે, લોકોનો સીધો સંપર્ક હોય છે, ફેરિયાઓનો ટેસ્ટિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ કાઢી રાખવામાં આવ્યું છે, સાથે સાથે ટેસ્ટિંગ છે તે પણ કરવામાં આવ્યું છે। આપણી સાથે સીધા ડોક્ટર રાઠોડ જોડાશે, તેમની સાથે વાત કરીએ। સર, ટેસ્ટિંગ ની સાથે હેલ્થ કાર્ડ પણ કાઢવામાં આવી રહ્યું છે, આજથી શરૂઆત થઈ છે, શું કહેશો? કમિશનર ઉદિત ગરવાલ સાહેબના આદેશથી કે જે અત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે એક નવો અભિગમ અપનાવેલ છે, અગાઉ પણ આ કરેલું હતું, કે જેમાં મુખ્યત્વે કહી શકાય કે જે સુપર સ્પ્રેડર છે એમનું ટેસ્ટિંગ હાથ ધરેલ છે, ખાસ કરીને અમારા હોકર ઝોન, સાથે સાથે ડેરી અને જે સ્વીગી ઝોમેટો વાળા જે છે એ અને બીજા પણ જેટલા છે કે જે લોકો વધારે વધારે પબ્લિકના કોન્ટેક્ટમાં વધારે વધારે જગ્યાએ ફરે છે એમનું ટેસ્ટિંગ ચાલુ કર્યું છે। આજ રોજ અહીંયા આપણે લક્ષ્મીનગર હોકર ઝોન્સમાં ચાલુ કર્યું, જેનો મુખ્યત્વે હેતુ એ છે કે આ લોકો વધારે વધારે લોકોના સંપર્કમાં આવતા છે, પરિણામે સંક્રમણ વધવાના ચાન્સીસ છે, તો આવા લોકોનું તાત્કાલિકપણે ટેસ્ટિંગ કરી સ્થળ ઉપર જ, અને જો જરૂર જણાય તો મેડિકલ એને ચેકઅપ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે, અને જો યોગ્ય એને લાગે તો એને હોમ આઇસોલેશન અથવા તો હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, જેથી આ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે। આ તમામે તમામ લોકો છે તે લાઈનો લગાવીને ઊભા છે, સાથે સાથે હું તમને હોકર ઝોનના સીધા દ્રશ્યો છે એ બતાવવા માંગીશ, કારણ કે અહીંયા જે પ્રકારે લોકોની ખરીદી થતી હોય છે, કારણ કે મોટી સંખ્યાની અંદર લોકો ન માત્ર શાકભાજી પરંતુ અલગ અલગ પ્રકારની વસ્તુઓ, ઘરના વપરાશની વસ્તુઓ, કપડાં લેવા માટે આવતા હોય છે, અને અહીંયા મોટા પ્રમાણની અંદર ભીડ હોય છે, આની પાછળ જ શાક માર્કેટ છે, એટલે લગભગ 200થી વધુ જે ફેરિયાઓ છે તેમનો રોજગાર અહીંયા ચાલતો હોય છે, અને અહીંથી જ સીધો સંપર્ક લોકોનો થતો હોય છે, અને શક્ય છે કે આમાંથી કોઈ જો કોરોના પોઝિટિવ હોય તો તે સુપર સ્પ્રેડર બની શકે છે, અથવા તો એવા સુપર સ્પ્રેડર કે જેમના દ્વારા મોટી સંખ્યાની અંદર કોરોનાના કેસો ફેલાતા હોય છે, કારણ કે આ વોર્ડ છે ત્યાંથી ઘણા બધા કોરોના પોઝિટિવના કેસો મળ્યા છે, અને તેને રોકવા માટે જ આ પ્રકારનું આયોજન કરાયું છે। જી બિલકુલ મયુર, આભાર તમામ જાણકારી બદલ। રાજકોટ ખાતે આવેલ લક્ષ્મીનગર વિસ્તાર કે જ્યાં અત્યારે મનપા દ્વારા ટેસ્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં સંક્રમણને ડામવા માટે કવાયત તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ફેરિયાઓનું મોટી સંખ્યામાં। અહીં શાકભાજી અને અન્ય વિક્રેતાઓ હોય છે, 200થી પણ વધુ વિક્રેતાઓ કે જે આ વિસ્તારમાં વસ્તુઓનું વેચાણ કરતા હોય છે, આ તમામનું ટેસ્ટિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે, સંક્રમણ અટકાવવા માટે આ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે।